नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यसाई लक्ष्मोहन विद्यालय मोवास। चलो बाळको, आजे धोरण एक विषय गुजराती। तो बाळको, आजे आपणे पहेला पाठनो अभ्यास करवाना छे। तो बाळको, पाठनो नाम छे शाळा तत्परता एक। शुं नाम छे बाळको? शाळा तत्परता एक। एमां रमतनुं नाम छे बाळको चांदो सूरज रमता था। शुं नाम छे बाळको? चांदो सूरज रमता था। तो चालो बाळको, हवे शाळा तत्परता एकनो अभ्यास करीशुं। बाळको, पाठ एक शाळा तत्परता एक। एमां बाळको एक सरस मजानी रमत छे, अने बाळको आ रमतनुं नाम छे चांदो सूरज रमता था। बाळको, तमारा जेवा नाना नाना बाळको शुं करता हता? रमत रमता हता। केवी रमत बाळको? चांदो सूरज रमता हता। तो बाळको, तमे पाठ्यपुस्तकमां जोई शको छो कि तमारा जेवा नाना नाना बाळको अहींया रमी रह्या छे। तो बाळको, एक बाळक छे ए दोड़तुं जेवुं देखाय छे, ज्यारे बीजुं बाळक छे ए झाड उपर चढ़ेलू एवुं देखाय छे, अने एक ત્રીજું બાળક છે બાળકો એ શું કરી રહ્યું છે? એક ઝાડ છે એની પાછળ સંતાઈ રહ્યું છે, એવું તમને પાઠ્યપુસ્તકમાં જોવા મળશે। તો ચાલો બાળકો, હવે આપણે શાળા તત્પરતા એક ચાંદો સૂરજ રમતા હતા આગળ જઈશું। અમે ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા કોળી ચડી, કોળીના મેં ચીબડા લીધા, ચીબડે મને બી આપ્યું, બી તો મેં વાડે નાખ્યું, વાડે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને આપ્યો, ગાયે મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું, મોરે મને પીછું આપ્યું, પીછું મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો, ઘોડો મેં બાવળે બાંધ્યો, બાવળે મને શૂળ આપી, શૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી, માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો, ઘડો મેં કૂવાને આપ્યું, કૂવાએ મને પાણી આપ્યું, પાણી મેં સોડને પાયું, સોડે મને ફૂલ આપ્યું, ફૂલ મેં માને આપ્યું, માએ મને લાડવો આપ્યો, લાડવો હું ખાઈ ગયો। તો હવે બાળકો, આપણે સમજીશું અમે। અમે એટલે કે બાળકો, તમારા જેવા નાના નાના બાળકો શું કરતા હતા? ચાંદો સૂરજ રમતા હતા। પછી બાળકો, એ લોકો રમતા રમતા એ લોકોને શું મળી? કોળી જડી। કોળી એટલે કે બાળકો કોળિયું, તેને શું કહેવાય છે? કોળી જડી। એટલે કે તમારા જેવા નાના નાના બાળકો હતા એ લોકો રમતા રમતા એટલે અચાનક એ લોકોને એક કોળી એટલે કે કોળિયું મળ્યું। કોળી નામે ચીબડા લીધા, એટલે જે કોળી હતું ને બાળકો એ લોકોએ વેચી દીધું, અને એ લોકોએ શું લીધું? ચીબડા લીધા। ચીબડે મને બી આપ્યું, એટલે કે જે ચીબડું હતું ને બાળકો એ ચીબડાએ નાના નાના બાળકોને શું આપ્યું હતું? બી આપ્યું। બી તો મેં વાડે નાખ્યું, એટલે કે જે બી હોય છે ને બાળકો એ વાડે નાખ્યું, એટલે કે જે ચીબડાનું બી હોય છે ને એ કાં વાડે રોપ્યું એટલે કે વાડે નાખ્યું એવું કહેવાય છે। પછી બાળકો, વાડે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને આપ્યો, ગાયે મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું। પછી બાળકો, જે વાડામાં જે ચીબડાનું બી રોપ્યું હતું એ ધીમે ધીમે મોટું થઈ ગયું, અને પછી એ વેલો બની ગયો, એટલે વાડે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને આપ્યો। એટલે કે તમારા જેવા બાળકો હોય છે ને એ વેલો ગાયને આપે છે, અને ગાય શું કરે છે? નાના નાના બાળકોને દૂધ આપે છે, અને એ દૂધ બાળકો કોની પાસે લઈ જાય છે? બાળકો મોર પાસે લઈ જાય છે, અને એ લોકો શું કરે છે? મોરને પાય છે। બાળકો, તમે પાઠ્યપુસ્તકમાં ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા ગાય છે, અને એ ગાય ચરી રહી છે એવું દેખાય છે, અને અહીંયા તમે જોઈ શકો છો કે એક ભરવાડ છે, એ ભરવાડ ગાયનું દૂધ કાઢી રહ્યો છે, અને એને બાજુમાં એક બાળક ઊભું દેખાય છે। પછી બાળકો, મોરે મને પીછું આપ્યું, પીછું મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો, ઘોડો મેં બાવળે બાંધ્યો। એટલે કે બાળકો, જે મોર હોય છે, કારણ કે જે નાનું બાળક હોય છે ને બાળકો
એણે શું કર્યું, જે ગાયનું દૂધ છે એ મોરને પાવે છે અને મોર ખુશ થઈ જાય છે, એટલે એ મોર બાળકોને પીછું આપે છે અને પીછું મેં ભાષાને આપ્યું, એટલે કે બાળકો ભાષાને આપણે રાજા તરીકે પણ ઓળખીએ છીએ. તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે એક રાજા દેખાય છે અને તમારા જેવું નાનું બાળક છે ને બાળકો, એ હાથમાં પીછું આપી રહ્યો છે. કોને બાળકો? ભાષા, એટલે કે રાજાને આપી રહ્યો છે. પછી બાળકો, ભાષાએ મને ઘોડા આપ્યો, એટલે કે ભાષા ખુશ થઈ જાય છે અને પછી નાના બાળકને એક સરસ મજાનો ઘોડો આપે છે. ઘોડો મેં બાવળે બાંધે, એટલે કે જે ઘોડો છે એ બાવળે બાંધે છે. કોણ? બાળક. બાવળે મને સૂળ આપી, સૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી, એટલે કે જે બાવળ બાવળે બાંધે છે અને એ બાવળ સૂળ આપે છે અને સૂળ મેં ટીંબે ખોસી દે છે, એટલે કે બાળક ટીંબે ખોસી દે છે અને ટીંબે જે નાના બાળકો છે એ બાળકોને શું આપે છે? માટી આપે છે. માટી મેં કુંભારને આપી, એટલે કે જે માટી છે ને બાળકો, એ માટી કોને આપે છે? કુંભારને. કોણ આપે છે? નાના બાળકો. તમે બાળકો તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે અહીંયા કુંભાર તમને જોવા મળશે અને એક સરસ મજાનું એ ઘડો એટલે કે માટલું તૈયાર કરી રહ્યું છે અને એને બાજુમાં એક બાળક ઊભેલું એવું દેખાય છે. કુંભારે મને ઘડો આપ્યો, ઘડો મેં કૂવાને આપ્યો, કૂવાએ મને પાણી આપ્યું, પાણી મેં છોડને પાયું, એટલે કે જે કુંભાર છે એક કુંભાર સરસ મજાનો ઘડો બનાવી આપે છે. કોને? તમારા જેવા નાના બાળકોને. પછી એ ઘડો લઈને ક્યાં જાય છે? બાળક કૂવા પાસે જાય છે અને કૂવાએ બાળકને શું આપે છે? પાણી આપે છે અને એ પાણી કોને પાવે છે? બાળકો છોડને પાવે છે. તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે તમારું જો એક નાનું બાળક છે, એક સરસ મજાનો છોડ છે અને એ છોડ પર સરસ સુંદર એક ફૂલ લાગેલું એવું દેખાય છે અને એક બાળક પાણી પાવી રહ્યું એવું દેખાય છે. પછી એ ધીમે ધીમે એ છોડ પરથી જે ફૂલ હોય છે બાળકો, એ છોડ પરથી તોડીને એ એની માતાને આપે છે. શું લખ્યું છે બાળકો? જોજો, હવે છોડે મને ફૂલ આપ્યું, ફૂલ મેં માને આપ્યું, માએ મને લાડવો આપ્યો, લાડવો હું ખાઈ ગયો, એટલે કે જે છોડ છે એ છોડ બાળકને ફૂલ આપે છે અને એ ફૂલ તોડીને માને એટલે કે એને પોતાની મમ્મીને આપે છે. બાળકો તમે પણ પોતપોતાની મમ્મીને તમે પણ ફૂલ આપે છે, આપો છો ને બાળકો? એવી રીતે અહીંયા પણ એક બાળક છે, એને પોતાની મમ્મીને ફૂલ આપે છે અને એની મમ્મી ખુશ થઈ જાય છે, એટલે એને લાડવો આપે છે અને એ લાડવો ખાઈ જાય છે. પણ બાળકો તમારા જેવું નાનું નાનું બાળક હોય છે ને એ, તો બાળકો આજે આપણે શું કરીશું કે આ પાઠ પરથી કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્ન તમારે ગુજરાતીની નોટબુકમાં લખવાનું છે. તો બાળકો આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું. તો બાળકો આજનું લેસન છે, નીચેના પ્રશ્નના જવાબ લખો. એમાં પહેલું, ચાંદો સૂરજ કોણ રમતા હતા? બીજું છે બાળકો, ગાય બાળકને શું આપે છે? ત્રીજું, ભાષાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ચોથું છે બાળકો, ભાષા બાળકને શું આપે છે? પાંચમું છે, બાળક કુંભારને શું આપે છે? છઠ્ઠું છે બાળકો, કુવાએ બાળકને શું આપે છે? સાતમું છે બાળકો, લાડવો કોણ ખાઈ ગયું? તો બાળકો આ પ્રશ્નના જવાબ તમારે ક્યાં લખવાનું છે? ગુજરાતીની નોટબુકમાં લખવાનું છે. અને બાળકો લખા ગયા બાદ તમારે એનો ફોટો પાડીને તમારે મોકલવાનો રહેશે. ધન્યવાદ.